જય શ્રી કૃષ્ણ. ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ રાશિ ભવિષ્યમાં આપ સૌનું સ્વાગત છે. હું છું આપની દોસ્ત નુપુર દાણી. મિત્રો, રાશિ ભવિષ્ય એક એવો કાર્યક્રમ છે કે જ્યાં આપને મળશે આપની મૂંઝવણના તમામ પ્રશ્નોના જવાબ. આ ઉપરાંત 12 રાશિનું રાશિફળ તેમજ સચોટ ભવિષ્ય કથન તો ખરું જ. આજનો દિવસ આપના માટે બની જશે એકદમ ખાસ, કારણ કે આજે આપને જણાવવાના છીએ કેટલીક મહત્વની વાતો. મિત્રો, ગ્રહો અને નક્ષત્રો વર્ષોથી માણસની જિંદગી સાથે હંમેશા માટે જોડાયેલા છે, પરંતુ આ ગ્રહો અને નક્ષત્રો માણસના જીવનને અસર કરે છે કે કેમ, અને કરે છે તો કેવી રીતે, આ બધા વિશે આજે આપણે વાતચીત કરવાની છે. અને આ વાતચીત કરવા મારી સાથે ઉપસ્થિત છે જાણીતા જ્યોતિષ આચાર્ય અમિત ત્રિવેદીજી. તેમનું સ્વાગત કરીએ. અમિતજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. આજે ખાસ કરીને વર્ષોથી આપણે જાણીએ છીએ કે ગ્રહો અને નક્ષત્રો એ માણસની જિંદગી સાથે પહેલેથી જોડાયેલા છે અને ઘણી બધી અસરો કરતા હોય છે. કેવી અસરો થાય છે આ બધા વિશે આજે આપણે વાત કરીશું, પણ સૌથી પહેલા આપણે કાર્યક્રમની શરૂઆત પંચાંગથી કરીએ. શું કરે છે આજનું પંચાંગ? સૌને જય શ્રી કૃષ્ણ. આજે મહાદેવજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથો મેં, હે હાર તુમ્હારે હાથો મેં ઓર જીત તુમ્હારે હાથો મેં. દેવાધિદેવ મહાદેવજીને પ્રાર્થના કરીએ કે આપણા સૌ દર્શક મિત્રોના સંકલ્પ પૂર્ણ થાય, સૌને સુખ પ્રાપ્ત થાય, સૌના મનોરથ સિદ્ધ થાય. એ સાથે આજનું પંચાંગ આજે 25 જૂન 2018 અને સોમવાર છે. જેઠ સુદ 13 આ વૃદ્ધિ તિથિ છે. અનુરાધા નક્ષત્ર છે, સાથે સાથે યોગ સાધ્ય છે અને ચંદ્ર વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરે છે. વૃશ્ચિક રાશિના મૂળાક્ષરો ન અને ય છે, એટલે કે આજે જન્મનારા જાતકોની વૃશ્ચિક રાશિ આવશે. અને વૃશ્ચિક રાશિની જાતકોની સહેજ વિશેષતાની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોની કફ પ્રકૃતિ, જળતત્વ અતિ સંવેદનશીલ છે અને એમની લાગણી દુભાય સામા પક્ષથી તો એક વાત એ મનમાં લખી રાખે, એટલે ક્યાંક ને ક્યાંક થોડા દુઃખી રહ્યા કરે, પણ લાગણીશીલ હોવાના નાતે એ સૌનો પ્રેમ સંપાદન કરે છે અને વિકાસ પ્રાપ્ત કરે છે. આજે જન્મનારા જાતકોનો ભાગ્યાંક 6 આવશે. જી બિલકુલ અમિતજી. અને અત્યારે પંચાંગ વિશે વાત કરી, હવે આજનો જે દિન વિશેષ મહિમા છે એ શું છે? જી, વિછુડો પ્રારંભ થઈ ચૂક્યો છે એટલે શુભ કાર્ય ત્યાજ્ય છે. સાથોસાથ આજે સોમ પ્રદોષ પણ છે અને વટસાવિત્રી વ્રતનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે. વળી આજે શિવજીની ઉપાસના કરવી અત્યંત લાભપ્રદ રહેશે. આજે સોમવાર છે, સપ્તાહનો પ્રથમ દિવસ છે, એટલે જાતકોને નમ્ર વિનંતી છે કે આજે શિવજીના મંદિરે જજો, ચંદનની અર્ચા કરજો અને ગલગોટાનું પુષ્પ, એ ચંદનની જે અર્ચા કરી હોય તેને સ્પર્શ કરાવજો અને એ પુષ્પ પાછું ઘરના દિવાનખંડમાં મૂકજો. શુભત્વ પ્રાપ્ત થશે, હકારાત્મક ઉર્જા આપણને આપોઆપ મળશે. જી બિલકુલ. અને ફરી વખત અત્યારે આપણી સાથે એક દર્શક મિત્ર જોડાવાનું ચાલુ થઈ ગયું છે. હેલો. હા, આપનું નામ? અમિશાબેન બોલું છું, મારા બાબા માટે પ્રશ્ન. હા, આપના દીકરાની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હા, મારા દીકરાની જન્મ તારીખ છે 30 જાન્યુઆરી 1993. સમય બપોરે 12:18 અને સ્થળ વડોદરા. ઠીક છે, શું પ્રશ્ન છે આપનો? મારા બાબાને ગવર્નમેન્ટ જોબ નું કેવું રહેશે એ જોવું છે. બરાબર છે, સરકારી નોકરી વિશે આપનો પ્રશ્ન છે, જણાવી દઈએ. જી, આપે સરકારી નોકરીનો પ્રશ્ન પૂછ્યો છે. લગ્નેશ પોતે 3 સ્થાનમાં એટલે પરાક્રમ સ્થાન બળવાન છે. આપનો દીકરો ખૂબ જ એક્ટિવ અને આપનો જે મૂળ પ્રશ્ન છે કે સરકારી નોકરી ક્યારે મળશે, તો જી હા, સરકારી નોકરીના પૂર્ણપણે યોગ તો કુંડળીમાં ઓલરેડી ભગવાને આપેલા છે, એટલે સરકારી નોકરી મળશે તો ખરી જ. અત્યારે પૂર્ણપણે યોગ ચાલી રહ્યા છે એટલે અત્યારે જો કોઈ પરીક્ષા આપી હશે તો શુભ પરિણામ આપોઆપ મળશે. સાથોસાથ સૂર્યની મહાદશા પણ ચાલી રહી છે અને સૂર્યદેવ અત્યારે તેમના 3 સ્થાનમાંથી પસાર થઈ રહ્યા છે અને ગુરુદેવની દ્રષ્ટિ પણ છે, એટલે ઓક્ટોબર પહેલાં હું માનું છું કે આપને શુભ સમાચાર મળી જવા જોઈએ. એક ઉપાય પણ આપું છું, આપે દર મંગળવારે ગણેશજીના મંદિરે જઈ અને ગણેશ કવચનો પાઠ કરવો. ગણેશ કવચ, એ ગણેશ કવચનો પાઠ કરવાથી ખૂબ જ બળ મળશે ગ્રહોને અને આપનો મનોરથ સિદ્ધ થશે. જી બિલકુલ અમિતજી. અને ફરી વખત એક દર્શક મિત્ર ધવલભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. હલો. હલો. હા ધવલભાઈ, આપને જેમના વિશે પ્રશ્ન પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. 3/12/1970. સમય? સવારે 4:45. સ્થળ? સવારે 4:45. સ્થળ? સાબરકાંઠા. ઠીક છે, શું સવાલ છે આપનો? મારી બેનને બાળકોની બહુ ચિંતા રહ્યા કરે છે અને તબિયત પણ સારી નથી રહેતી. બરાબર છે, બાળકોની તબિયતને લગતો પ્રશ્ન છે કે કેમ તબિયત સારી નથી રહેતી અને શું ઉપાય યોજી શકાય આપને જણાવી દઈએ. આપે
આપની બેનને બાળકોના સંદર્ભમાં જે પ્રશ્ન પૂછ્યો છે, તો આપના બેનને આ જે જન્મકુંડળી આપે આપી છે, તેમને શનિની મહાદશાનો આ બીજો તબક્કો છે અને છાતી ઉપરથી શનિદેવ ચંદ્ર પરથી પાસ થઈ રહ્યા છે, એટલે કે છાતી પરથી આ તબક્કો છે, થોડી ચિંતા કરાવે. પણ કુલ મળીને શનિદેવની દ્રષ્ટિ પણ તે સ્થાન ઉપર છે, બાળકોના સ્થાન ઉપર, એટલે થોડોક વખત ચિંતા રહ્યા કરશે. આ એક વર્ષનો સમયગાળો આપે સાચવી લેવાનો રહેશે. અને એક ઉપાય પણ આપું છું, આપે શિવજીના મંદિરે જઈ અને શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ નિત્ય પ્રત્યે અચૂક કરવો, એટલે સમય અનુસાર કરવો. સવારે સમય મળે તો સવારે જવું, સાંજે સમય મળે તો આપે સાંજે જવું, પણ શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો. અને બાળકોના આરોગ્ય માટે આપે ચોક્કસ સંકલ્પ પણ મૂકવો, આપના બાળકોનું આરોગ્ય ઉત્તરોત્તર સુધરતું જશે, ચિંતાનું કોઈ કારણ નથી. જી બિલકુલ. અને અન્ય એક દર્શક મિત્ર સુરેન્દ્રનગર થી આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. હેલો. હા, આપનું નામ? મારું નામ રમેશભાઈ છે. હા, આપને જન્મ વિશે સવાલ પૂછવો છે, તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. અમારા બાબા વિશે પૂછવાનું છે. એનું જન્મ જન્મની તારીખ 6/6/89. 10. હેલો, ફરી વખત જણાવશો જન્મ તારીખ? 6/6/89. 6/6/89. સમય? સમય છે 4:05. સવારે? સાંજે. અને સ્થળ? સ્થળ છે વાંકાનેર ડિસ્ટ્રિક્ટ રાજકોટ. ઠીક છે. અને શું પ્રશ્ન છે આપનો? હવે એને છે લગ્ન એક વાર થઈ ગયા, ડિવોર્સ થઈ ગયા છે, બીજો યુગ ક્યારે અને કેવું મળશે એ જોવાનું છે. ઠીક છે, લગ્ન વિષયક સવાલ છે, જણાવી દઈએ. લગ્ન એક વખત થઈ ગયા છે અને લગ્ન વિચ્છેદ પણ થયા છે. બીજી લગ્નનો આપે જે પ્રશ્ન પૂછ્યો છે, પુનર્લગ્નનો, તો પુનર્લગ્નના સંદર્ભમાં અહીંયા જણાય છે કે લગ્નેશ પોતે મંગળદેવ એ ચોથા સ્થાનમાં કેતુ સાથે યુતિમાં છે, સાથોસાથ ગુરુદેવ એ પોતે લગ્નમાં છે, એટલે મંગળદેવ જ્યારે રાશિ પરિવર્તન કરશે એટલે કે ઓગસ્ટ મહિના પછી આ લગ્નના યોગ પૂર્ણ કળાએ ખીલશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપ નિશ્ચિંત રહેજો. એક ઉપાય પણ આપને આપું છું, આપે દર મંગળવારે ઓમ શ્રી મંગલાય નમઃ એ મંત્રનો જાપ કરવો, સાથોસાથ મંગળદેવનો મંત્ર પણ પુસ્તકમાં આપને પુરાણોક્ત મંત્ર મંગળદેવનો મળી રહેશે, એનો પણ પાઠ કરવો અને ગણેશજીને લાલ પુષ્પ અર્પણ કરવું. સાથે સાથે આપ આપનો સંકલ્પ પણ ગણેશજીના ચરણે અર્પણ કરજો, આપનો સંકલ્પ સિદ્ધ થશે. જી બિલકુલ અમિતજી. અને અન્ય દર્શક મિત્રો સાથે આપણે હવે પછી જોડાઈશું. અત્યારે શરૂઆતની જે ત્રણ રાશિ છે, મેષ, વૃષભ અને મિથુન, આ જાતકોનો દિવસ કેવો રહેશે? મેષ રાશિના જાતકોને આજે ખાસ વિનંતી કે માતા સાથે આપ આજે મિથ્યા વિવાદ ટાળજો. આપનું આજે પરાક્રમ સ્થાન અતિ બળવાન છે, એટલે આપ કાર્યમાં અતિ નિપુણ એક્ટિવ છો અને અટકેલા કાર્ય આજે આપના પૂરા થવાના પૂરેપૂરા અહીંયા સંભાવના છે. વળી આપની યશ, માન અને પ્રતિષ્ઠામાં આજે વૃદ્ધિ થશે. વૃષભ રાશિ, વૈભવ અને સમૃદ્ધિ વધારવા માટે આપ આજે વધુ આશાવાન બનશો. આપને આજે એવું થાય કે હવે મારી લાઈફ સ્ટાઇલ એટલે કે મારી જીવનશૈલી વધુ સારી અને સુંદર બને. મુસાફરી દરમિયાન આપને આજે મુશ્કેલી પડી શકે છે, માટે ચેતજો અને ધર્મ કાર્યો કરવાની ઈચ્છા આપને આજે પ્રબળ બને. મિથુન રાશિ, પિતા સાથે આજે વાદવિવાદ આપ ટાળજો, સાથે સાથે આજે આપ અંતરદૃષ્ટિ પણ કરજો. અંતરદૃષ્ટિ એટલે કે જાત તપાસ, એનું પણ થોડું મૂલ્યાંકન કરજો. અને આપ એલર્જીથી ખાસ સાચવજો, ખાસ કરીને પેટની બીમારીથી આજે આપે પીડાવાની પૂરેપૂરી શક્યતા છે, માટે આપ થોડી તકેદારી રાખજો અને ગણેશજીનું નામ સ્મરણ ચોક્કસ કરજો. જી બિલકુલ. ફરીવાર દર્શક મિત્ર શિવમ આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. હા શિવમજી, આપને જેમના વિશે સવાલ પૂછવાનો છે, તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. જન્મ તારીખ 10/7/2001 અને રાત્રે 8:30 સ્થળ રાજપીપળા. ઠીક છે. શું સવાલ છે આપનો? શું પ્રશ્ન છે આપનો? લાગે છે સંપર્ક તૂટી ગયો છે. કશો વાંધો નહીં, આપને ફરી વખત આપ ફોન કરી શકો છો, જોડાઈ શકો છો, અમને ચોક્કસથી તમારું સમાધાન આપીશું. તો હવે આપણે વાત કરીએ જે આગળની ત્રણ રાશિઓ છે, તો આગળની ત્રણ રાશિઓના જાતકોનો દિવસ આજે કેવો રહેશે? કર્ક રાશિ, સંતાનના કાર્યમાં આજ આપે વધુ પ્રવૃત્ત રહેવાનું થશે. વળી સંતાનોનો સહકાર કદાચ એમનું જ કાર્ય કરશો તો પણ સંતાનોનો સહકાર આપને કદાચ ન મળે એવી પણ શક્યતા છે. અને ઘર ખર્ચમાં આપ આજે સાવધાની રાખજો, જો કોઈ નવી વસ્તુ ખરીદવાના હોય તો બજેટને ચોક્કસ અનુસરજો, નહીંતર બજેટ કરતાં વધુ ખરીદી ખર્ચમાં થઈ જશે અને પાછળથી પસ્તાવાનો સમય પણ આવે. સિંહ રાશિ, હમણાં તો આપ બળવાન છો, જેમ હું અવારનવાર કહું છું કે આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં, અત્યારે એવી પરિસ્થિતિ છે. પણ આજે આપના બળનો અતિરેક ન કરતા વળી
હરવા ફરવાનો પણ દિવસ છે, કાર્ય સિદ્ધિનો પણ યોગ છે, કુલ મળીને આજે આપનો દિવસ શુભ છે. કન્યા રાશિ, આપ નવું ઘર લેવાના વિચારતા હો પણ થોભજો, આપ જે ઘરમાં રહો છો તેને થોડું રિપેરિંગ કરાવી લો, આપને મનગમતું થોડું ફર્નિચર કરાવી લો અને એ ખર્ચ હમણાં માંડી વાળજો, કારણ કે જો આપે લોન લેવાની હશે તો એ આસાનીથી નહીં મળે, એમાં અડચણ ઊભી થશે અને કુલ મળીને એ યોગ સાનુકૂળ નથી ચાલી રહ્યા. જી બિલકુલ. અને ફરીવાર હિંમતનગરથી એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. હા, આપને જેમના વિશે સવાલ પૂછવાનો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હા, જન્મ તારીખ. સમય. સમય. સમય, જન્મ સમય. ઠીક છે. અને સ્થળ. વિજાપુર. ઠીક છે. ને શું સવાલ છે આપનો? 4 વાગે. હા હા, શું સવાલ છે આપનો? જન્મ સમય 4 વાગે શોધના. હા, આપનો સવાલ શું છે? સર, રણાસર વિજાપુર. આપનો જન્મ, આપનો પ્રશ્ન શું છે? આપને શું સમસ્યા છે? લગ્ન થતા નથી, નોકરી નહીં મળતી અને આગળ. સારું, આપનો પ્રશ્ન સમજી લીધો છે અમે. આપે લગ્નના સંદર્ભમાં પ્રશ્ન પૂછ્યો છે અને નોકરીના સંદર્ભમાં પણ આપનો પ્રશ્ન છે. એટલે લગ્નેશ પોતે 8મા સ્થાનમાં શુક્ર અને કેતુ સાથે યુતિમાં છે, સાથોસાથ 7મ સ્થાનનો માલિક પણ વકરી છે. એટલે આપને એક મારી સલાહ ગ્રહોને અનુલક્ષીને એ પણ છે કે આપ સૌથી પહેલાં તો આપે થોડુંક જિદ્દી વલણ છોડવું પડશે. ગ્રહોને અનુલક્ષીને થોડોક આપ ફેરફાર કરજો. સાથોસાથ આપની કુંડળીમાં એવું પણ અહીંયા મને બતાવે છે કે વિઘ્નો સાથે સફળતા. આ મારું વાક્ય બરોબર યાદ રાખજો, વિઘ્નો સાથે સફળતા. આપના કાર્યમાં વિઘ્નો આવશે પણ સાથોસાથ અંદર સફળતા પણ છુપાયેલી છે, આપ એ વાતને ભૂલશો નહીં. સાથોસાથ એક ઉપાય પણ આપું છું, આપે દર ગુરુવારે બની શકે તો પીળા વસ્ત્ર ચોક્કસ પહેરજો અને જમવામાં પીળી વાનગી પણ લેજો અને દત્ત ભાવનીનો પાઠ કરજો. આપનો મનોરથ સિદ્ધ થશે. આપે એવું પણ પૂછ્યું છે કે મારા લગ્ન ક્યારે થશે, તો ઓક્ટોબર મહિનો જ્યારે પૂર્ણ થશે ત્યારે આપના લગ્નના યોગ પૂર્ણ કળાએ ખીલે છે અને આપનો મનોરથ સિદ્ધ થશે. જી બિલકુલ. અમિતજી, આપણે ઘણા બધા દર્શક મિત્રો સાથે આગળ જોડાવાનું છે પણ એક થોડોક વિરામ લઈ લઈએ. તો મિત્રો, આપણે ઘણી બધી રાશિઓના રાશિફળ વિશે જાણ્યું અને આગળ પણ આપણે ઘણી બધી રાશિઓના રાશિફળ વિશે જાણવાનું છે અને આ સાથે જ ગ્રહો અને નક્ષત્રો એ માણસની જિંદગીમાં અસર કરે છે કે કેમ અને અસર કરે તો કેવી કરે છે, આ બધા વિશે તમને માહિતી આપીશું. પણ હાલ રોકાઈશું એક વિરામ માટે.
વિરામ બાદ રાશિ ભવિષ્ય કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હવે કાર્યક્રમને આગળ વધારીએ. મિત્રો, ફરી વખત ગાંધીનગરથી એક દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો, ગુડ મોર્નિંગ ગુજરાત. ગુડ મોર્નિંગ. આપનું નામ? અચ્છા, હા, રાજેશભાઈ બોલું છું. પરમ દિવસે ફોન કર્યો તો મેડમ, આપણો શ્રીહટના કારણે, અમિતભાઈને ખાસ કહેવાનું કે શ્રીહટના કારણે બીજી વાર ફોન કરવો પડ્યો છે. મારી વાઇફના વિશે છે. બરાબર છે. તો ફરી વખત આપની વાઇફની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હાજી હાજી હાજી, હા, હું બોલી દઉં છું. જન્મ તારીખ 16/3/1970. સમય? સમય રાત્રે 8 વાગે. સ્થળ? એટલે જન્મ સ્થળ સાંગળપુર, મહેસાણા. ઠીક છે. અને ફરી વખત શું પ્રશ્ન છે આપને? હા, પ્રશ્ન એનો એ જ છે, અને મારા વાઇફ એવું કહ્યું છે કે અમિતભાઈ થી કટ્ટી કરી દો. અરે કેમ આવું ભાઈ? મને સંતોષ નથી રહ્યો જવાબ આપ્યો એટલે ફરીથી ફોન કરો, અને જવાબ ના આપે તો કટ્ટી કરી દેવાની. ના ના, એવું ના કરતા, હું જવાબ આપું છું. ખુબ સરસ. હવે આપની જન્મકુંડળીનો અભ્યાસ કરતા અહીંયા મને જણાય છે કે લગ્નેશ પોતે બુધ એ રાહુ સાથે યુતિમાં છે, સાથોસાથ સપ્તમ સ્થાનનો સ્વામી એ પોતે ધનસ્થાનમાં છે, એ વક્રી છે, અને બુધ અને રાહુ પર એની દ્રષ્ટિ છે, મંગળ અને શનિ ઉપર પણ દ્રષ્ટિ છે. એટલે કુલ મળીને હું અહીંયા એવું કહી શકું છું કે અત્યારે થોડીક પેટની સમસ્યાથી પણ પીડાવું પડે, આ નંબર 1. સાથોસાથ આપે આરોગ્યની પણ ખૂબ જ સાચવણી કરવી પડશે, આ નંબર 2. નંબર 3, અત્યારે ગુરુદેવ પરથી ગુરુદેવનું ભ્રમણ ચાલી રહ્યું છે, એટલે આરોગ્યમાં આપને ઓછી વધતી થોડી પ્લસ માઇનસ આરોગ્યમાં જણાય ખરું, પણ ચિંતાનું કોઈ કારણ નથી. સાથોસાથ બીજી એક વાત જણાવી દઉં કે મંગળદેવ આવતીકાલથી વક્રી થાય છે, એટલે આપે આરોગ્યમાં વિશેષ સાવધાની રાખવી પડશે, ખાસ કરીને પેટની બીમારીથી પણ સાચવવું પડશે. અને જો હકારાત્મક વાત કરું, કાલે પાછી ફરિયાદ કરશે કે બધું મને માઇનસમાં કેમ કીધું. હવે પ્લસમાં હું 2 વાત કરી દઉં કે કુલ મળીને ચંદ્રદેવ આપના 10મા સ્થાને છે, એટલે ઘર પરિવારની આપને નિરાજ છે, એની તો કોઈ ચિંતા નથી. સાથોસાથ આપના પતિદેવનો સહકાર આપને સતત મળ્યા કરશે, અત્યારે હું જોઈ રહ્યો છું આપના વતી મને ફરિયાદ પણ કરી રહ્યા છે. જીવનમાં આપ ચોક્કસ પ્રગતિ પણ કરશો, અને જો આપ કોઈ વ્યવસાય કરશો શિક્ષણ સાથેનો કે કપડાં સાથેનો, તો આપને ચોક્કસ સફળતા મળશે. અને બીજી એક વાત કહી દઉં કે કુંડળીને અનુલક્ષીને આપનો મોક્ષ ચોક્કસ મને અહીંયા બતાવે છે, એટલે આપ ધાર્મિક પ્રકૃતિના માણસ તો. જી બિલકુલ અમિતજી, ખરેખર ખૂબ જ આનંદ થાય છે જ્યારે દર્શક મિત્રો આટલા હકથી કંઈ સવાલ પૂછે છે અને વારે ઘડીએ ફોન કરીને એમની સમસ્યાનો સમાધાન આપની પાસેથી પૂછે છે. તો ફરી વખત એક દર્શક મિત્ર જામનગરથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. હેલો. હા, આપનું નામ? અનુપેન બોલું છું. હા, આપને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. મારા ભાઈ માટે પૂછવાનું છે, તેમની જન્મ તારીખ છે 16/9/1974. ઠીક છે. શું પ્રશ્ન છે? એમને એક વખત લગ્ન થઈને છૂટું થઈ ગયું છે, અને બીજા લગ્ન કરવાના છે, તો અત્યારે યોગ છે. બરાબર છે. લગ્ન વિષયક આપનો સવાલ છે, જણાવી દઈએ. એક વખત લગ્ન થઈ ચૂક્યા છે, અને બીજી વાર લગ્ન કરવાના છે, પુનર્લગ્ન. કુલ મળીને લગ્નેશ પોતે 7મા સ્થાનમાં છે, લગ્નેશ પોતે વક્રી ચાલી રહ્યા છે, અને શનિદેવની મહાદશા પણ ચાલી રહી છે. એટલે આપને હું એક વાત ચોક્કસ કહી શકું કે આપને 2-3 મહિના જરા રાહ જોવી પડશે, ત્યાર પછી લગ્નના યોગ પૂર્ણ કળાએ ખીલે છે, લગ્ન થશે એ વાત ચોક્કસ. પણ ગ્રહોને અનુલક્ષીને એક વ્યવહારિક સૂચના પણ આપને આપું છું કે લગ્ન કુંડળી એવું બતાવે છે કે આપને લગ્ન જીવનમાં ચોક્કસ સમાધાનકારી વલણ અપનાવવું પડશે, થોડી બાંધછોડ પણ કરવી પડશે, દરગુજરની ભાવના રાખવી પડશે. એક ઉપાય પણ આપું છું કે આપે દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો, અને શનિદેવના મંદિરે સંધ્યાકાળે જવું, શનિદેવને તલનું તેલ અર્પણ ચોક્કસ કરવું, અને થઈ શકે તો મહિનામાં એક વાર ઘરમાં લઘુરુદ્રના પાઠનું પ્રાવધાન અવશ્ય કરવું, ઓમ નમઃ શિવાયનો જાપ પણ કરવો. કારણ કે આ પ્રકારના જ્યારે કુંડળી હોય છે ત્યારે લગ્ન જીવનમાં ચોક્કસ મુશ્કેલીઓ આવતી હોય છે, તેના માટેનો આ ઉપાય છે, આપ કરજો, આપને સફળતા ચોક્કસ મળશે. જી બિલકુલ અમિતજી, અને ફરી વખત હવે આગળની જે 3 રાશિઓ છે તે જાતકોનો દિવસ કેવો રહેશે એ જણાવશો. તુલા રાશિ. વેપારી મિત્રોને આજે સાનુકૂળ થશે, સાથે સાથે ફિલ્મ અને ટીવી ક્ષેત્રે જોડાયેલા જે કલાકાર મિત્રો છે તેમના માટે પણ આજનો સાનુકૂળ દિવસ છે. વળી કાર્ય અર્થે આપને બહારગામ જવાના પણ યોગ છે, અને સાથે સાથે આપ બહારગામ જશો તો તે કામ સફળ થવાના યોગ પણ અહીંયા બતાવે છે. વૃશ્ચિક રાશિ. હવે આપ 2 દિવસ થોડો સંયમ રાખજો, ભાગ્યનો સાથ હમણાં આપને ઓછો પડે એવું પણ દેખાય છે.
વળી ઘરમાં આપે શાંતિ અને સંયમથી કાર્ય કરવાનું રહેશે. ધનરાશિ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને આજે લાભપ્રદ દિવસ છે, એટલે કુલ મળીને શિક્ષણ ક્ષેત્રે જે જાતકો સંકળાયેલા છે તેમના માટે આજે લાભપ્રદ દિવસ છે, સાનુકૂળ પરિસ્થિતિ છે. સાથે સાથે આ જાતકોને પ્રતિપક્ષનો સાથ પણ ચોક્કસ મળે. વળી જમીન અને મકાન વેચવા જો આપ માંગતા હો તો આજે સક્રિય ચોક્કસ થજો, આપને સફળતા મળશે. અને જી હા, વિદેશીઓ પણ પ્રબળ બન્યો છે, તો વિદેશ જવા માંગતા જાતકો આજે સક્રિય થઈ શકે છે. જી બિલકુલ, ફરી વખત એક દર્શક મિત્ર હળવજથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. હેલો, જય માતાજી. જય માતાજી, આપનું નામ? મારું નામ ગીતા મોરી છે. ગીતાબેન, આપણે જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. 1/16/8/2000. ઠીક છે. સમય? સમય 9 વાગે. સવાર ફરી વખત જન્મ તારીખ જણાવશો. 16/5/8. ઠીક છે. અને સ્થળ? સ્થળ જૂના દેવળિયા. ઠીક છે. બાબા માટે પ્રશ્ન. સમય કયો કીધો? સમય 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 જન્મ સમય 9 વાગ્યાનો. 9 વાગે સવારે? હા, રાત્રે. ઠીક છે. શું સવાલ છે આપનો? દિવસનો. ઠીક છે, 9 વાગે સવારે. હવે શું સવાલ છે આપનો? એનો સ્વભાવ ચીડિયો થઈ ગયો, ભણવામાં ધ્યાન નથી દેતો, આમ અલગ જ વર્તન થાય છે. ઠીક છે. જી, આપે જે પ્રશ્ન પૂછ્યો છે, સ્વભાવ ચીડિયો થઈ ગયો છે, અલગ પ્રકારનું જ વર્તન કરે છે. કુંડળીમાં એમના પોતાના જે લગ્નેશ છે એ પોતે 12મા સ્થાને છે, સાથોસાથ મંગળની મહાદશા પણ ચાલે છે અને તે મંગળ રાહુ ઉપરથી પસાર થાય છે, એટલે એક ગ્રહોને અનુલક્ષીને આપને ખાસ એક ચેતવણી પણ આપું છું કે આપનું જે સંતાન છે તેમણે ખાસ તેમના આરોગ્યની આપ ચોક્કસ તકેદારી રાખજો. 2008માં જન્મ છે અને 2018 ચાલે છે, એટલે 10 વર્ષનું આપનું સંતાન છે, એટલે આપે થોડી તકેદારી રાખવી પડશે. સાથોસાથ મંગળદેવ જ્યારે રાશિ પરિવર્તન કરશે એટલે કે ઓગસ્ટ મહિના પછી એમને થોડી સાનુકૂળતા વિશેષ જણાશે. સ્વભાવ ચીડિયો હમણાં રહેશે પણ એ કંટ્રોલમાં આવે હું એવો ઉપાય આપને જણાવું છું. આપે રોજ જ ઓમ ગમ ગણપતે નમઃ એ મંત્રનો જાપ કરવાનો, સાથે સાથે એ મંત્રની માળા કરી અને ગણેશજીને પ્રાર્થના કરવાની કે હે ગણેશજી, આ મંત્ર મેં મારા દીકરા વતી, એનું જે નામ હોય તે લેજો, મેં મારા દીકરા વતી આ મંત્રનો માળા કરી છે અને તેને મનની શાંતિ મળે, તેનું આરોગ્ય જળવાય અને તને મને ધને સુખી થાય એવી આપ કૃપા કરજો, આપનો મનોરથ ચોક્કસ સિદ્ધ થશે. જી જી બિલકુલ. ફરી વખત હવે જે આગળની 3 રાશિઓ છે એ જાતકોનો દિવસ કેવો રહેશે એ જણાવશો. મકર રાશિ, જીવનસાથી અને ભાગીદાર વડે આજે આપની નૈયા પાર લાગશે. આપના માટે આજે આપનો પરિવાર મદદે રહેશે, આપની પડખે ચોક્કસ ઊભો રહેશે. વળી આપનો જીવ કચવશો નહીં, બધું સારું છે, સુખ શાંતિ આપના ચરણોમાં છે, આપ મજા કરો. કુંભ રાશિ, રાજનીતિ સાથે સંકળાયેલા જાતકોને આજે ખૂબ જ સાનુકૂળતા છે, આરોગ્યની જાળવણી આજે આપ વિશેષ કરજો. વળી કાગળ, ટાઇલ્સ, લાકડું તેમજ સિવિલ સપ્લાય સાથે જોડાયેલા જાતકો માટે આજે ખૂબ જ સાનુકૂળ દિવસ છે. મીન રાશિ, વાતાવરણની અસર આજે આપને ઝડપથી થઈ શકે છે, એટલે બીજા કોઈને થાય ન થાય પણ આજે વાતાવરણમાં પલટો આવ્યો છે તેનાથી આપે ખાસ સાચવવાનું રહેશે. વળી આપ આજે ઉતાવળો નિર્ણય કોઈ કરશો નહીં, થોડી ધીરજથી અને સંયમથી વિચારીને નિર્ણય કરજો. સાથોસાથ આજે ખૂબ ઊંડા વિચારોમાં પણ આજે ખોવાઈ જાઓ, મનોમંથન પણ કરો. વળી આજે જીવન સાથી સાથે આપ સંવાદ કરજો, એટલે બીજું કશું નથી કરવાનું, જો આપ બહારગામ હો તો 1-2 વાર ફોન પર વાત કરજો, ઓફિસ જાઓ તો 1-2 વાર વાત કરજો, આપને શુભત્વ પ્રાપ્ત થશે. જી બિલકુલ. અને ફરી વખત એક દર્શક મિત્ર આપણી સાથે ભાવનગર થી જોડાઈ રહ્યા છે. હેલો. હેલો. હા, આપનું નામ? હા જી, ધર્મદીપજી ગોહિલ. ધર્મદીપજી, આપને જેમના વિશે સવાલ પૂછવાનો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. 30/12/94. સમય? જન્મ સમય 4:15. અને સ્થળ? રાજકોટ. ઠીક છે. શું સવાલ છે આપનો? નોકરીનો કે ધંધાનો બને થાય, જ્યાં જાવ ત્યાં બરોબર સેટ નથી થતું. બરાબર છે, નોકરી વિષયક આપનો સવાલ છે, જણાવી દઈએ. નોકરી અને ધંધામાં આપ જ્યાં જાઓ છો ત્યાં બરોબર સેટ નથી થતું એ વાત આપે કરી છે. અહીંયા ખાસ આપની જન્મકુંડળીનો અભ્યાસ કરતા મને અહીંયા જણાય છે કે સૂર્ય ઉપરથી અત્યારે શનિદેવનું ભ્રમણ ચાલે છે, આ પહેલી વાત.
બીજી વાત, લગ્નેશ અને પોતે રાહુ સાથે યુતિમાં છે અને તેની ઉપરથી ગુરુદેવનું ભ્રમણ ચાલી રહ્યું છે. આપની કુંડળીમાં ગુરુ અને ચંદ્રનો એક સુંદર મજાનો યોગ પણ સધાયેલો છે. બીજી એક અગત્યની વાત કે સપ્તમેશ પોતે એ કેતુ સાથે યુતિમાં ચોથા સ્થાનમાં બનાવે છે. એટલે આ જે પરિસ્થિતિનું નિર્માણ જે થયેલું છે ને એ લગભગ આપની કુંડળીમાં વર્ષથી આ દેખાય છે, પણ આ કોઈ જન્મના ગ્રહો નથી કે જે આપને સતત અડચણ આપ્યા કરે. આ એક વખતના સમયાંતર પૂરતું જ આ પ્રકારની પરિસ્થિતિ છે. આપ થોડો સંયમ જાળવજો અને રાહુદેવનું ભ્રમણ જ્યારે બદલાશે એટલે કે 2019ના અંત પછી આપના માટે પરિસ્થિતિ સાનુકૂળ પડશે. હું એક ઉપાય પણ આપું છું, આપે દર બુધવારે ગરીબ અને જરૂરિયાતમંદને મગના દાન કરવા, સાથોસાથ શિવજીના મંદિરમાં એક ફ્રૂટ અર્પણ કરવું, ફળ અર્પણ કરવું અને શિવજીની ઉપાસના કરવી. ઓમ નમઃ શિવાય એ મંત્રનો જાપ કરો, સાથોસાથ શિવ પંચાક્ષર સ્તોત્રનો આપ અચૂક પાઠ કરજો અને શક્ય હોય તો મહિનામાં એકાદ વખત કે 2-3 મહિને એક વખત કોઈ જ્યોતિર્લિંગના દર્શન કરજો. સોમનાથ દાદાના પણ શક્ય હોય તો દર્શન કરજો. આપ તો નજીકમાં જ મારા ખ્યાલથી રહો છો તો આપના માટે શુભત્વ રહેશે. જી બિલકુલ અમિતજી, આપ અહીંયા ઉપસ્થિત રહ્યા અને તમામ પ્રશ્નોના જવાબ આપ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આપે જોયું, જો ગ્રહો અને નક્ષત્રોની વાત કરીએ તો આજકાલ આધુનિક જમાનામાં ઘણા બધા લોકો એવા હશે કે જે ગ્રહો અને નક્ષત્રોમાં નથી માનતા. ભાઈ, એમાં તો આપણે કંઈ ચેન્જ ન કરી શકીએ, દરેકની પોતપોતાની વિચારસરણી છે. પણ હું તમને એટલું ચોક્કસથી કહીશ કે ગ્રહો અને નક્ષત્રો ક્યાંક ને ક્યાંક મનુષ્યની જિંદગી પર અસર કરતા હોય છે, પોતાનો ભાગ ભજવતા જ હોય છે. તો આ સાથે આવતીકાલે ફરી મળીશું. આપ જોવાનું ચૂકતા નહીં 8:15 અમારો વિશેષ કાર્યક્રમ રાશિ ભવિષ્ય. હાલ આપની દોસ્ત નુપુર દાણીને રજા આપશો. નમસ્કાર.